भगवान श्री हरिना चरणों में मारा भाव अने हृदय थी प्रणाम तथा आप सर्वलाडीला हरिना भक्तों ने पण मारा भाव अने हृदय थी प्रणाम। आजे गुजरात ना महान संत संत श्री जलाराम बापा आपणे बधाए नाम तो खूब सांभळेलू हशे, पण आजे एमनी जीवन जरबरनी याद करी એમને જીવન દર્શન આપણે થોડું ઘણું સમજીએ। સર્વો સોરઠ દેશ સે ગરવા ગિરનારની મીઠડી છાયા સે, વીરપુર નામે ત્યાં ગામ સે પાઘડી પને નાનકડું બજાર સે, સવારનો સોહામણો સમય સે ભગવાન શ્રી સૂર્યનારાયણને આંખો છોડતા છોડતા હજી ઉગમની દિશામાં પૃથ્વી પર અવલોકન કરવા ઊભા થયા હોય એવું લાગી રહ્યું છે। ગાયો ગીરના જંગલના પંથે રવાના થઈ છે, કલરવ કરતા પંખીઓ વાતાવરણને મધુર બનાવી રહ્યા હતા, ઘર ઘરના વલોણાનો અવાજ સેમ્યો ન હતો, ત્યાં તો વીરપુરની બજારની દુકાનોમાં ખંભાતી તાળાઓ ખટ ખટ કરીને ખોલવા લાગ્યા હતા, વેપારીઓ દુકાનના ઉમરાને ઝૂકી ઝૂકીને વંદન કરી રહ્યા હતા, કોક કોક ઉતાવળા વેપારી સવારમાં જાગીને શ્રી અને મા સરસ્વતીના પૂજનની કરી શુકનવંતા ઘરાકની વાટ જોઈ રહ્યા હતા। ત્યાં તો હરિના વેપારી એવા બે પાંચ સાધુઓને આવીને બજારમાં ધૂન મચાવી, બેસાર સાધુઓ ધૂનને કર્ણપ્રી કલહથી ગાઈ રહ્યા હતા, એક સાધુ શિપિયાઓને ખખડાવીને સૂર પુરાવતા હતા, બીજા સાધુ હાથમાં ખંજરી બજાવતા ઊભા હતા, બાકીનાઓ ગામના બજારમાં ટહેલ નાખવા ઘૂમતા હતા। હે કોઈ જનસતી, હે કોઈ દાતાર, યહ ગામ મે સાધુ કી સેવા કરને વાલા, હે કોઈ યહ ગામ મે ભૂખે કો ખિલાને વાલા, હે કોઈ યહ ગામ મે ભગવાન કે પ્યારે ભક્ત, હે કોઈ યહ ગામ મે મૃતના ગ્રાહકને બદલે સવારના પહોરમાં બોણી ટાણે આવા લુખા સાધુ વૈરાગીઓને દુકાને ટેલ નાખતા જોઈને એક વેપારીને પિત્તો ગયો, કટાણો મો કરી એણે તો સાધુ મંડળીની સામે સીધું જ સાફ સાફ સંભળાવી દીધું, ભગતરાની પડખે રહેવું એ પણ એક પ્રકારને આફત છે, જ્યાં ત્યાં માગી ખાવાની બાવાઓની બસ આ એક જ લત છે, સવારમાં જી બોણી તો થઈ નથી અને હાલી મળ્યા છે માગવા, પાસે જલિયાની દુકાન છે ત્યાં જાઓ, આપે ન આપે તમારે તો ત્યાં જ ધામા નાખવા પડે। અચ્છા શેઠ અચ્છા, કઈ સાધુ મંડળી ત્યાંથી આગળ વધી, બોલો જલારામ ભગત કી જય, બોલો ભક્તવર ભગવાન કી જય, આવી રીતે ત્યાંથી સાધુ જલારામની દુકાન પાસે આવે છે। આમ જય ઉપર જય બોલાવતા સાધુઓ જલારામની દુકાને આવ્યા, એક આગેવાન સાધુએ મસ્તી ભરી વાસુટકથી પોકાર કર્યો, ભગત જલારામ જય જય રાધે શ્યામ, જય જય સીતારામ, આપ જૈસે ભગત જહાં વસે વહ ધન્ય હૈ વીરપુર ગામ, ભગવાન ભલા કરે સંતો કે લીએ પ્રસાદ કુશ પ્રબંધન કરેગે, પ્રસાદ પાકર આશીષ દેકર હમ સબ ગિરનાર ચલેંગે। આંગણે આવેલા સંતોને જોઈ જલારામ બાપાનું હૃદય ભક્ત હૃદય હતું એટલે નાચી ઉઠ્યું, દુકાનેથી હેઠે ઉતરી ભક્તિભાવે સંતોને વંદન કર્યા, પછી તો અંતરની ઉમળકા સાથે એક ભજન પણ લલકારી દીધું, બાપજી આપ કિતની મૂર્તિ હે, જલારામે ભક્તિભાવપૂર્વક પૂછ્યું, ભગત હમ સાત મૂર્તિ હે, આગેવાને ચોક્કસ સંખ્યા કહી દીધી હતી પર આપ વહાં ઠરે હે ઓ બાપજી, વીરપુર કી ગાંવ કી પાદર મેં વહ જો વટ વૃક્ષ હે વહાં અમારી જમાત ઠહરીએ। અચ્છા બાપજી અચ્છા, આપ થોડી દેર ઠહરીએ, મેં સીધા સામાન લેકર અભી ચલા જાતા હું, જલારામે નિશ્ચયપૂર્વક કહ્યું, ભગત હમકો ભી સીધા દે દે, હમ સાથ મેં લે જાયેંગે, નહીં નહીં બાબા, સંતો કી સેવા કે લીએ તો યહ દેહ મિલા હૈ, સેવા કા યહ દુર્લભ લાભ મેં ખુદ લુંગા,
आपके साथ मैं चलता हूँ। अच्छा भगत जी, जैसी आपकी भावना। साधु मंडली धुन मचावती त्या उभी रही। बोलो गोविंद माधव गिरधारी, फरी नहीं आवे वारी। जलारामे तो सात आठ साधुओ जमे, एटलू एने सीधू दुकान माथी बांधी लीधू। अने लोटा में पूरतु घी एमने लई लीधू। मोटा लोटा में घी ने भरियू, गोल ने सीधू बांधियू। माथे पोटलू, हाथ में लोटो, साथे चाल्या मांडियू। हईये हरख अपार, धन्य बन्यो आ अवतार। बाजूना वेपारीए जोयू के जलियो तो दुकाने उघाड़ी मूकीने हाली निकल्यो। चालतो चालतो माथे सीधू सामान लईने हाल्यो। आवा घेला भगतरावोथी तो भगवान तोबा तोबा। एक दिवसनू होय तो ठीक, आ तो रोजे रोजनू। आने तो भवनू भांग्यू, आजे खरो मने मौको मिलो से। अत्यारे ने अत्यारे वाला काका ने दुकान पर एमने तेड़ी लऊं अने नजरो नजर बताऊं कि जेथी जन्मांतरोनो ए खूब भूली जाए। एम विचार करी बाजूनी दुकानवाळो वाणियो काका ने तेड़ी लाव। मने खात्री से कि तमारो जलियो जरूर देवाळू काटशे। आवी रीते बावाओने घर ओरशे तो दुकान केम चालशे। सगी आँखे जोयू से सीधू ने घी उचकी पोते मुकवा जाए से। तमारे दौड़ू होय तो दौड़ो, नहीं तो मारे हूँ जाए से। जलारामना काका संसारी जीव हता। खड़ी पर तो विचार करता त्या उभा रही गया। जवू के न जवू एवो निश्चय करता होय एम उपला होठ ने दात दबावता दबावता मनोमन निश्चय करी लीधो। काका पाछळ दौड़िया, पकड़ी पाड़ो मुद्दा माल। क्रोध करीने पूछ्यू, बताव शू से हाथे ने माथे। जलारामे काळजार थता काका ने जोया। एमना अंगे अंगमा ध्रुजारी व्यापी गई हती। समय पारखी नम्रवाजे कयु, काका आटला बधाए गरम थवानी जरूर शी से। पछी हैयानी प्रेरणा मुजब झटपट कही नाख्यू, आ लोटमा तो संतो ने पीवानु पाणी भर्यु से। बाळवा माटे छोड़िया बांधी मैं आ पोटलू कर्यु से। संतोनी सेवा माटे हूँ जाते उश्कीने जावसू। एमने उतारे पोसाड़ी हमणा ज पासो आवसू। अरे जलिया, तारी आवी मीठी मीठी वातों थी हूँ काय भोळवाए जवानो नथी। समझो मने पाके पाए खबर से। लोटा माथी ते घी भर्यू से अने पोटला मा साधुड़ाओ माटे सीधू भर्यू से। तो ए पासो मने उल्लू बनावा माटे तू आवू वरे से। आवा बाना बतावे से, बताव जोऊ तो खरो के लोटा मा शूं से, घी से के पाणी, पोटला मा सीधू से के छोड़िया। घड़ी भर तो भक्त नी श्रद्धा डगी गई। पछी प्रभु ने स्मरण करी हिम्मत लो। तमारे विश्वास न बेसतो होय तो जोई लो अने खात्री करी लो। आ रह्यो लोटो अने आ रह्यो पोटलू। जलारामे काका आगळ लोटो ने पोटलू खुल्ला मूकी दीधा। त्यां तो नवी नवाईनी वात बनी। नजरे जोया पाणी छोड़िया, काका ने पत पेठी। वाणिया ने सौ बाजी बगड़ी, खोटी मेहनत वेठी। आज पिचाणी भक्तोनी साची वाणी। भक्तनी वाणीनी ताकात तो आजे खरा खरा ने ख्याल आवी गयो। लोटामां घी ने बदले पाणी अने पोटलामां सीधा ने बदले छोड़िया जोया तो वाला काकानी साथे आवेला वाणियाना मोह पर काली शाही निकली गई। कापो तो लोही न निकले एवं एमनू शरीर थई गयू। त्यां उभा रहेवानी एमनी हाम न रही एटले दुकान भणीए पासो भाई जोयू अने पासळवाला काकाए भाई जाय, कारण के एने मोटो बतावे एवं होवू जोईए ने। जलाराम तो साधुओनी साथे चालता चालता जमातना उतारे आया। एक साधुए पूछ्यू, बेटा वह कौन था? ये तो मारा काका हता। जलारामे कह्यू, और तेरे भाई बाप किधर है? ये तो बाळपण थी प्रभु ने त्या पहुँची गया से महाराज। जलारामना मुख परनू तेज एमने जोईने अनुभवी साधुए तोल बांधी लीधो कि आगळ जता युवान भगवानना लाडीलो परम भक्त बनशे। जलाराम ए वीरपुर गामना प्रधान नामना लोहाणाना पुत्र हता। માતાનું નામ હતું રાજબાઈ। બાળપણમાં જ મા બાપ ગુજરી જવાથી કાકાને આશરે રહી જીવન વિતાવતા હતા। બાલ્યવસ્થામાં મા બાપ મર્યા। આશ્રયમાં એક કાકા વીરબાઈ નામે સુશીલ પત્ની
प्रेम लगन करी नाख्या करे सुखे व्यापार सेवा समरण जीवन सार। आज सुधी काका ने त्या रही पोता ने गणी खन थी ने प्रेम थी जलारा में व्यापार कर्यो हतो पण आज ना बनाव पशी एमनु दिल खारू घुघवाटा जेवू बनी गयु हतु। आखो दिवस एक ज विचार आया करे कि धर्म में अंतराय राखे एवा काका नी साथे रही ने मारे शू काम से। जे भगवाने दात आप्या से ए सववानु पण आपेज। जलाराम बैठा से तो दुकाने पण एमनु अंतर मन कोई पण भव्य भूमिका में राची रह्यु हतु। हैयामां श्रद्धा एमने खूब जागी गई हती। विचार में ने विचार में संध्या ढळे अवनी पर अंधकार ना ओळा पण पथरावा लाग्या। बजार में ग्राहकों की अवरजवर बंद थी गई। व्यापारीओ दुकान ने वधावी नहीं घर ने पंथ पर पड़ा। जलाराम पण घरे आव्या। काका ने दुकान की चावी आपी वाळू करी प्रभु नाम जपता जपता आडा पड़खे थई गया। रोज प्रसन्न जणाता जलाराम ना मुख पर आज उदासीनता ना वर्ताती हती। वीरबाईए पूछ्यू स्वामीनाथ रोज तो केटला आनंद थी उल्लास थी आपने प्रभु समरण करीए छीए अने आज आपना मुख पर आवी केम घेरी उदासीनता तमने जोवा मळे छे। देवी एवं कई नहीं ए तो मनो मारो स्वभाव से। घड़ीक में आनंद ने घड़ीक में शोक माला फेरवता फेरवता जलारामे कहूं। वीरबाई ने नवाई लगी पूछू शोक भगत ने वाली शोक आ तो नवी नवाई नी वात से। भगत ने शोक ए वात न होय जारे कोई एना धर्म कार्य में विघ्न नाखे ए विना शोक न संभवे। जलारामे माला नो मेर आँखे अडाड़ता दिल नी वात कही नाथ खरी वात छी से मांडी ने जरा वात करो। देवी काका साथे हवे लांबू नभे एम मने लागतो नथी। एमने भजन गमतो नथी अने मने ए परवड़तो नथी। हवे सवाल ए रहे से के तमने जुदा रहेवू फावशे घरनी राणी बनी घरनी व्यवस्था करवी तमने फावशे। पछी जलारामे सवारे बनेलो प्रसंग कयो। आ सांभळी वीरबाई ने पण मननी मनमां लागी आव्यु कयो नाथ पति ने पगले चाली जीव एज मारो धर्म से। पति इच्छा ने आधीन थव एज मारो धर्म से अने एज मारू कर्तव्य से। सुख दुख में भाग ले एज अर्धांगना ने कहवाय से। पति शरण ने सेवी एमनी मरजी में रहू एज मारो जन्मड़ो सफल थाय से। शुभस्य सिद्रम गणी बीजे दिवसे सवारे जलारामे विनय साथे कही काका आजे दिल खोलीने एक तमने वात करवा इच्छु छू। घणीवारना प्रसंगों में मैं अनुभव्यू से कि तमने भजन परवड़ता नथी ज्यारे मने एना विना गमतुं नथी। एटले तमारू घर आंबली अने मारू घर पीपळी करिए तो सबन लांबो टकशे नहीं तो मने लागशे के मिठास जळावा जेवी मुश्किल बनशे। एटले અણધારો ધડાકો સાંભળી કાકાએ પૂછ્યું એટલે આપણા બંનેના સુખ ખાતર આસ્થી આપણે બંને જુદા। બંનેની દુકાનો જુદી દુકાનની વ્યવસ્થા તમે તમારી કરી લેજો જલારામે મન મેળીને કહી નાખ્યું। એલા જલિયા આ છોકરાની રમત નથી જેમ તેમ ન રમાય હું તો તારા ભલા માટે કહેતો હતો। સાધુ વૈરાગીઓના રવાડે સડીશ तो घरवाळी रजळी पड़शे। कोके सत्य वात करी से जाड़ वंठू जे बगलू बैठू काया वंठी जे काळीए पेठू कूओ वंठो जे कबूतर पेठू घर वंठू जे भगतरू बैठू। काका बीजा एवा लोकवायका पण मैं पण सांभळी से कि जननी जन जे भगत का दातार का शूर नहीं तो रे जे वांझणी मत गुमावीश नोर। જડબે સલાક જવાબ સાંભળી વાલા કાકા તો જલારામના મુખ સામે ટીક ટીક કરીને જોઈ રહ્યા હતા। કોઈ ઉપાય ન રહ્યો ત્યારે શેવટે કહ્યું જા તને ઠીક લાગે એમ કર અમે તો કહેવાના કહી દીધું અને તારા ભલા માટે કહ્યું। જલારામે એ જ દિવસથી દુકાન અને ઘરનો વ્યવહાર જુદો કર્યો। કોઈની રોકટોક વિના પતિ પત્ની રોજ સાથે બેસીને ભજન કરે। ગામમાં આવતા સાધુ સંન્યાસીઓને પ્રેમથી યથાશક્તિ સેવા ચાકરી કરે આમ સાચા
સુખમાં ગૃહસ્થાશ્રમની ગાડી એમણે શરૂ કરી. જલારામે જીવનમાં એક વ્રત રાખ્યું, ભૂખ્યાને દરરોજ ભોજન આપવું અને બને તેટલું ભજન કરવું. જોકે શરૂઆતમાં તો ભોજન વ્રત ભારે પડ્યું હતું, પછી ભગવાનની જાણે દયા ઉતરી હોય એમ જલારામ પ્રત્યેની શ્રદ્ધાથી પેરાઈને ગામના ખેડૂતો શુભ પ્રસંગોમાં 2-5 મણ દાણા પણ નાખી જતા, કોક શાક પણ આપી જતા, કોક ગોળ આપી જતા, કોઈ ઘી આપી જતા, કોક તેલની કુંડી પણ ભરી જતા. આમ જલારામને આંગણે સંતોને માટે, અતિથિઓને માટે કાયમી સદાવ્રત બંધાઈ ગયું હતું. ગામમાં કોઈ પણ ભૂખ્યો આવે તો નાનું છોકરું જલારામનું ઘર દેખાડી આપતું. જલારામ પણ આંગણે આવેલાને ભાવભેરું સ્વાગત કરતા, વીરવાય પણ અંતરને ઉલટને ઉમળકાથી સાથ આવતા. દિવસે તો શું, રાત્રે 12 વાગે પણ અતિથિ કેમ ન આવે, એટલા જ પ્રેમથી જલારામને વીરબાઈ એમનું સ્વાગત કરતા. રોટલોને કઢી ખવડાવીને જ રાત્રે સુરડાવતા. શિવાની સાથે સમરણ પણ રાખેલું, સજોડે બેસીને પ્રભુને પ્રેમભરી પ્રાર્થના પણ કરતા. એક દિવસે વીરબાઈએ નિખાલસતાથી પૂછ્યું, નાથ, આપણે રોજ ઝૂંપડીએ પધારો એવી પ્રાર્થના કરીએ છીએ, પણ ભગવાન કોઈ દિવસ ભૂલથી આપણા આંગણે તો આવતો નથી. જલારામે જવાબમાં સમજાવ્યું કે દેવી, સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ જતી નથી. આપણે કોઈ ઓફિસરને અરજી કરી હોય તો આજે નહીં તો મહિને 2 મહિને પણ એ અરજી જરૂર નીકળે, પરંતુ ઓફિસરને કામ વધુ પડતું હોય તો બીજી અરજી કરીએ, ઉપરાઉપરી અરજી કર્યા કરીએ તો એક દિવસ અરજી ધ્યાનમાં લેવી જ પડે, તો પછી આ તો જગતનો કરતા હરતા હશે. રોજને રોજ આપણા જેવી કેટલી અરજીઓ દરરોજ એમને ત્યાં આવતી હશે, એમાં આપણી અરજી કદાચ દબાઈ પણ જતી હોય. એથી કંટાળીને પ્રાર્થના રૂપી અરજી આપણે બંધ ન કરી દેવાય. એક દિવસ આપણો પણ વારો આવશે અને ઈશ્વર જરૂર ને જરૂર આવશે. અને જલારામની એ શ્રદ્ધા એક દિવસ ફળી પણ ખરી. પ્રભુએ જાણે સુણ્યું, દિલનો તારો જાણે સંધાય, કરડા સાધુ વેશે ભક્ત ત્રણા એ આંગણી આવ્યા. સૌને ભગવાનના દર્શન કરવાશે, પણ એક જ સ્વરૂપમાં, મોર મુંગટ શંખ ચક્ર ગદા પદ્મધારીના વેશમાં. એમ કહીએ તો કાળિયો કાચો નથી. ભગવાન કહેશે, જો હું મારા આસલી વેશમાં સદા ફેર્યા કરું તો બધાએ મારા કેડે ફેર્યા જ કરે, કોઈ મને મેલે જ નહીં. બીજું એમાં સાચા ખોટા ભગતની પરીક્ષા પણ ન થાય. સત્ય ભગત તો એ જ પ્રાણી માત્ર મારા દર્શન કરે, એની સેવા કરે, એને હું દર્શનનો અધિકારી માનું છું. જલારામની પરીક્ષા કરવા ભગવાને આજે અવનવું રૂપ લીધું છે. આવ્યો સાધુના વેશમાં એ વીરપુરના આંગણી, વળી ઘરડું બનાવ્યું અંગ આવ્યો અવનાશી, અલબેલડો દાઢી તો ડગડગ થઈ. આવ્યા સિંહ આંગણીએ ધર્યો શરીરે કાળો રંગ, આવ્યા આંગણીએ હાથે ધરી સે લાકડી, એ આવ્યા આંગણીએ વળી નથી કોઈ એની સંગ. આવ્યા એ જલારામના આંગણીએ માથાના ધોળા કેશ, એ આવ્યા આંગણીએ એના દિશે અનેરા ઢંગ, આવ્યા જલારામના આંગણીએ. ભગવાને ઘરડા સાધુનો વેશ લીધો, અંગ ધ્રુજી રહ્યું હતું, કેડો વાંકો વળી ગયો છે, સાલવાની જાણે શક્તિ જ નથી એવા ભગવાન ઢોંગ કરે છે. લાકડીને ટેકે પણ મહામારી પરાણે ઊભા રહી શકાય એમ ઘડી ઘડી સમતોલપણું પણ ભગવાન ગુમાવી દેશે. દુનિયાના બધાએ નટોને આંટી મારે એવું આ નટવર છે, એની અદાઓથી કશી કસાય રેખ ભાઈ. બારણે આવી પડતું મૂક્યું, આંખો દીધી ચડાવી, પડતા અંગને ઝીલી લીધું, ભક્તે દોડ ત્યાં આવી, બોલ્યા મુખે વેણ, કયું નહીં કેમ અમને કહેણ. નટવરે હવે નાટક શરૂ કર્યું. પહેલાં અંકનો પહેલો પડદો ઉચક્યો, જાણે પોતે સાલવા પણ અશક્તિ માનશે એવું દર્શાવવું પડ્યું. આંખો અધ્ધર ચડાવી દીધી, લાકડી બાજુમાં પડી ગઈ. જલારામે આ જોયું, તરત જ આફળા ફાફળા ત્યાં દોડી આવ્યા. પડતા સાધુને ઝીલી
લઈને કહ્યું, બાપજી આટલી બધી અશક્તિ હતી તો અમને કહેવડાવવું તો હતું નહીં, અમે સામે આવી અને તમારી સેવા કરે આટલી બધી તકલીફ લેવાની તમારે શી જરૂર હતી? અગાઉથી ખબર હોત તો જરૂરથી સામે આવત, પછી આપને આટલી બધી તકલીફ લેવી જ ન પડત. કહો ભગવંત, હવે આપની શી શી સેવા કરું? આપ કહો છો તો આપણના ચરણમાં સાદર ધરું. જાણે કળ વળતી હોય એમ સહેજ આંખ ઉગાડી દૃષ્ટિ અવાજે ભગવાને કહ્યું, ભિક્ષાર્થે મારું અહીં આવવું નથી થયું, તમારું નામ સાંભળી ખાસ કામ માટે આવવું પડ્યું. શરીર અતિ અશક્ત છે, સારવાર કરનાર કોઈ નથી, આ કામ માટે આવવાની લાંબા વખતની મારી ઈચ્છા હતી. શ્રદ્ધાભેરા સ્વરે કહ્યું, મહારાજ ઈચ્છા હોય તે વિના સંકોચે કહો, બનતું બધું જ હું કરીશ. આપવા જો ચાહો તો એક વસ્તુની માગણી છે મારી, સેવાર્થે માગું ભગત, હું તો પત્નીને તમારી. અણધારો ધડાકો સાંભળી દંપતી ઉપર આભ બની ગયું, સાંભળવામાં સ્થિર થઈ ગયા. જલારામ અને ફીરબાઈ એકબીજાની સામે જોયું, દિલ ગયા વંશાય, થઈ મૂંગી વાત, જાયલો વીરબાઈ કેરો હાથ. દંપતીને ચાર આંખો ભેગી થઈ, આંખોના ભાવમાં દિલની વાત વાંચી લીધી. જલારામે પત્નીની શ્રદ્ધાભેરવા સ્વરે કહ્યું, આજનો બડભાગી દિવસ આપણે માટે કોઈ અનેરો છે, મારા તમારા જીવનનો આજે સફળ થયો ફેરો છે, સાધુ સાથે જવાનું કહો, આપનો શું અભિપ્રાય છે? વિલંબ ન કરો, એક એક ઘડી લાખેણી આપણી વહી જાય છે. સત્ય અર્થમાં અર્ધાંગના બનેલા પતિભક્તના આસ્થાવાળા અવાજે વીરબાઈએ કહ્યું, નાથ સમજાવું ને તો માત્ર ઈશારાની શી જરૂર છે? આજે મારા હૃદયમાં સેવાના ઉભરાઈ રહ્યા છે પૂર, આપના વચનને પાળવું એ જ મારી મહેતતા છે, મારા શરીર ઉપર આપને સંપૂર્ણ સત્તા છે. વીરબાઈનો આવો સાનુકૂળ જવાબ સાંભળતા જલારામની આંખમાં આજે હરખના આંસુ ઉભરાઈ આવ્યા. વીરબાઈએ સાધુની સાથે જતા જતા છેલ્લે છેલ્લે પતિના શરણે માથું મૂક્યું, અશ્રુ જળ વડે પતિના પગ પખાળે ગદગદ કંઠે કહ્યું, બોલ્યા ને ચાલુ જીવનનું કરજો સઘળું સ્વામી માપ, તન્ના કે મનના મારા સાસા માલિક આપ સ્વામી, પરોપકારી પગલા માંડું ગણશો નહીં એ ઘેલું ગાંડું, કાઢી લેજો માપ સ્વામી, કરજો સઘળું માફ સ્વામી. માંડ માંડ આટલા શબ્દો બોલાયા ન બોલાયા, ત્યાં તો એટલું કહેતા કહેતા ડૂમો ભરાતા, પાણી તો અટકી, આંખે આંસુ ધારા, દેહ પોતાના પતિ શરણ પટકી, ઘડીભર માટે વાતાવરણ સ્તબ્ધ બની ગયું. પતિએ પત્નીને ઉઠાવી બંને હાથ માથે મૂક્યા, પત્નીની સાથે લઈ સાધુને શરણે શ્રદ્ધાથી ઝૂક્યા, ભગવંત મુજ ગરીબની આ પ્રેમથી ભેટ આપ સ્વીકારજો, મારા ઉપર અમી દ્રષ્ટિ નાખી મુજ અધમને કૃતાર્થ કરજો. ઘરડા સાધુના વેશમાં ભગવાને જલારામ અને વીરબાઈને માથે હાથ મૂક્યા. વીરબાઈ સાધુની સાથે જવા તૈયાર થયા. ઘરડા મા બાપને દીકરો ટેકો આપીને ઊભા કરે એમ વીરબાઈએ સાધુને ઊભા કર્યા, હાથમાં લાકડી આપી, પતિને ચિલ્લા રામ રામ કરી સાધુને દોરતી દોરતી ગામની બજાર વિંધતી વિંધતી જંગલને રસ્તે પડે. સાધુના મુખમાંથી આંતરે આંતરે નારાયણ નારાયણ નારાયણનો જપધ્વન નીકળતો રહ્યો છે. વીરબાઈ પણ એમાં સાથ પુરાવતા પંથ કાપી રહ્યા છે. ભયાનક એવું ગીરનું જંગલ આવ્યું, જાણે લીલુડી સાડી પહેરીને કુદરત મંદ મંદ હસી રહ્યા હોય એવું લીલુંસમ વાતાવરણ શોભતું હતું. બરોબર મધ્ય જંગલમાં એક શિલા પર સાધુએ બેઠક લીધી, હાથની લાકડીને કોરણે મૂકી ખભા પર જોડી ઉતારી હાથમાં આપતા કહ્યું, થોડી વાર સુધી તમે અહીં નિરાતે બેસી રહેજો, હું પાણી પીને હમણાં જાઉં છું, ત્યાં લગી તમે બેસજો, મારા દંડને જોડીનું ખાસ તમે ધ્યાન રાખજો, કોઈને આપશો નહીં, પાછો ન આવું ત્યાં સુધી અહીં
બિલકુલ તમે ખસશો નહીં. આજ્ઞા મુજબ ભલા ભોળા વીરબાઈ એક શિલા ઉપર બેઠા. સાધુ તો ડગમગ ડગમગ ડોલતા ડોલતા દ્રષ્ટિ મર્યાદાની બહાર નીકળી ગયા. કલાકો વીતી ગયા, સતાય સાધુ પાછા ન ફેર્યા. બપોરની સાંજ થઈ, સૂરજનારાયણ મેર બેઠા. જંગલમાં અંધકારના ઓળા ઉતરવા લાગ્યા. પંખીઓના મધુર ગાણા બંધ થઈ ગયા. ડુંગરે ડુંગરે હિંસક પ્રાણીઓના વનને ગજવા લાગ્યા. એકલા ટોલા વીરબાઈ મનમાં ને મનમાં મૂંઝાયા કરે છે. મૂંઝવણને ઉકેલ લાવવા વીરબાઈએ શિલા પર બેઠા બેઠા પ્રભુને પ્રાર્થના કરવા માંડ્યા. વનવગડામાં હું એકલડી આજ બની નોધારી, ઘર છોડીને વનમાં આવી, પણ ત્યાં પણ આગ જ લાગી. પતિએ છોડી સંત છોડી, ક્યાં જવું મારે ભાગી. વનવગડામાં પુનિત બિનાશે સ્વામી, મારા રહી ગઈ હું હીણ ભાગી. પોકાર પ્રભુજી સુણવા મારો દોડી આવો જાગી, વનવગડામાં પ્રભુ તમે આવો. પ્રભુની પ્રાર્થના કરતા સવાર પડ્યું. પંખીઓને કલરવ પૂર્વવ્રત સાલુ થયા. જંગલમાં વટે માર્ગ પણ નીકળવા લાગ્યા. ગામના કોક માણસે વીરબાઈને ઓળખી લીધા. પૂછ્યું, માતાજી તમે એકલા ક્યાંથી? વીરબાઈએ માંડીને બધી વાત કરી. વટે માર્ગોએ કહ્યું, ભલે જે બન્યું તે બન્યું, હવે ઘેરે સાલું. વીરબાઈએ કહ્યું, મારાથી હવે ઘેરે નહીં અવાય. સાધુ મહારાજે અહીંથી જ ખસવાની ના પાડે, એટલે પોતે આવીને કહે તો જ મારાથી ખસાય. વટે માર્ગુએ સમજાવ્યું, પણ વીરબાઈ એકના બે ન થયા, એ નશ થયા. જલારામ જાતે જંગલમાં આવ્યા. સત્ય હકીકત જાણે કહ્યું, દેવી ભગવાન આપણને હાથ તાળે દઈને ચાલ્યા ગયા. હવે તો તેના દર્શન વિના જીવન પણ આકરું લાગશે. આટલું કહેતા કહેતા જલારામ પ્રેમ વિભોર બની ગયા. એ જ અવસ્થામાં પ્રભુને પ્રાર્થના કરવા માંડ્યા. પતિના સાદમાં પત્નીએ સાદ પુરાવ્યું. પતિ પત્નીની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા હોય તેમ ત્યાં પ્રભુ સાક્ષાત પ્રગટ થયા. પ્રભુના દર્શન કરીને પતિ પત્ની ધન્ય ધન્ય બન્યા. બાકીનું જીવન જનસેવાને અર્થે એમને વાપર્યું. જલારામે જીવનમાં એક જ સિદ્ધાંત રાખ્યો હતો, આપો ટુકડો હરી આવે ઢૂકડો. આંગણે આવેલાઓને પ્રેમથી જમાડતા એ હતો એમનો સર્વોચ્ચ જીવનનો મંત્ર. આજે પણ વીરબાઈને ભગવાન સાચવવા આપેલા દંડ અને જોડી વીરપુરમાં હયાત છે. નાત જાતના ભેદભાવ વિના કોઈ પણ વ્યક્તિને પ્રેમથી ત્યાં ભોજન અપાય છે. અને આજે પણ જલારામ મંદિરમાં એક રૂપિયાનું દાન સ્વીકારવામાં આવતું નથી. આવી આ મહાન વીરપુરની ધરતીને મારા હૃદયથી કોટી કોટી પ્રણામ. સાથે આપ જેવા સંતો હરિભક્તો આપને પણ મારા ભાવથી પ્રણામ. અસ્તુ. જય શિયારામ.